પદાવલીના પદ ગેરસમજો. અત્યાર સુધી આપણે એક ચલવાળી પદાવલી વિશે ભણ્યા. કેટલાક ઉદાહરણોથી આપણે આને સારી રીતે જાણ્યું, પરંતુ પદાવલીથી સંબંધિત કેટલીક ગેરસમજો જરૂર હોય છે જે એને સમજવામાં મુશ્કેલી ઊભી કરે છે. આવો આને દૂર કરીએ. આજે આપણે જોઈશું પદાવલીના પદ સંબંધિત ગેરસમજો. પદાવલીના અવયવ સંબંધિત ગેરસમજો. પદાવલીના સહગુણક સંબંધિત ગેરસમજો. ઉદાહરણ એક, પદાવલી એક્સ ની બે ઘાત ઓછા પાંચ માં એક્સ ની બે ઘાત નો સહગુણક શું થશે? એ શૂન્ય, બી એક, સી પાંચ, ડી બે. આવો આને ભેગા મળીને ઉકેલીએ. એ શૂન્ય, જો ધ્યાનથી જોઈએ તો પહેલું પદ એક્સ ની બે ઘાતમાં આનો સહગુણક નથી. શૂન્ય ગુણ્યા એક્સ ની બે ઘાત ઓછા પાંચ, આનો અર્થ એ થયો કે અહીંયા આ પદનો સહગુણક શૂન્ય લાગે છે, કેમ કે તેના આગળ કોઈ પણ સંખ્યા લખેલી નથી, પરંતુ શૂન્ય તેનો સહગુણક નથી, તો આ આનો સાચો જવાબ નથી. બી એક, જો આપણે બી વિકલ્પને જોઈએ તો અહીંયા તમે મેળવશો કે એક્સ ની બે ઘાતનો ગુણાકાર એક સાથે કરવામાં આવ્યો છે. જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચલમાં એકનો ગુણાકાર કરવાથી તેમાં કોઈ ફેરફાર થતો નથી, તથા વિકલ્પ એક સાચો જવાબ છે. સી પાંચ, વિકલ્પ જોતા તમે મેળવશો કે પદાવલીની એક્સ ની બે ઘાત ઓછા પાંચ માં પાંચ એ બીજા પદની એક અચલ રાશિ છે. અહીં એવી અચલ રાશિ જોઈશે જે એક્સ ની બે ઘાતના ગુણાકારમાં હશે, એટલા માટે આ પાંચ આ પદાવલીનો સહગુણક નથી, તો આ પણ એનો જવાબ સાચો નથી. ડી બે, વિકલ્પ નંબર ચાર ને જોઈએ તો મેળવીશું કે આ પદાવલીમાં એક્સ ની બે ઘાત છે ના કે સહગુણક, પરંતુ અહીંયા આપણે એક્સ ની બે ઘાતનો સહગુણક જોઈએ છે, એટલા માટે બે આનો સાચો જવાબ નથી. ઉદાહરણ બે, આપેલ પદાવલી 9m ઓછા 5n વત્તા m ની બે ઘાત ઓછા 7 માં કેટલા પદ છે? એ 2, બી 4, સી 5, ડી 1. આપણે ઘણી વખત ફક્ત ચલને પદ ગણીએ છીએ, જે એક ખોટી ગેરસમજ છે. હકીકતમાં કોઈ ચલ, કોઈ અચલ અને ચલ અને અચલનો સંયોગ પણ પદ હોય છે, જેમ કે સરવાળા અને બાદબાકીથી અલગ કરવામાં આવે છે. એટલા માટે આ પદાવલીમાં ચાર પદ છે, 9m ઓછા 5n વત્તા m ની બે ઘાત અને ઓછા 7. આજે આપણે જોયું પદાવલીના પદ સંબંધિત ગેરસમજો, પદાવલીના અવયવ સંબંધિત ગેરસમજો, પદાવલીના સહગુણક સંબંધિત ગેરસમજો. આશા કરીએ કે આ વિડીયોથી તમારી કેટલીક ગેરસમજો દૂર થઈ હશે અને ચલવાળી પદાવલી સારી સમજાઈ ગઈ હશે. આભાર.